સર્વે દર્શક મિત્રોને 75મા પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. દર્શક મિત્રો, 26 જાન્યુઆરીએ કચ્છમાં આવેલ ભૂકંપમાં માર્યા ગયેલ દિવંગતોને ન્યૂઝ ઓફ કચ્છ શ્રદ્ધાંજલિ પાઠવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 26મી જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. અંજારના જૈન દંપતીના ઘરમાં ઘૂસી ઈજા પહોંચાડી બે બંગડીઓ લૂંટી લેનાર ઈસમો પકડાયા. ગુનાનો ભેદ ઉકેલાયો. ગઈ તારીખ 24/1/2024 રોજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં લૂંટનો બનાવ નોંધાણો હતો. તે મુજબ લૂંટ અંગે બનાવની ગંભીરતાને લઈ અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD સિસોદિયાનાઓએ ફરિયાદીના ઘરની વિઝિટ લઈ આરોપીઓ દ્વારા અંજાર જૈન કોલોનીમાં રાત્રિ દરમિયાન ફરિયાદીના ઘરમાં ગ્રહ પ્રવેશ કરી છરીની અણીએ લૂંટ કરી સાહેદને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય જે બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક આજુબાજુ વિસ્તારોના પોલીસ ટીમ દ્વારા CCTV ફૂટેજ બેકઅપ લેવડાવી તેમજ અંગત ખાનગી બાતમીદારો દ્વારા બાતમી અંગેની માહિતી મેળવવા અંગેની દિશામાં હતા. તે દરમિયાન CCTV ફૂટેજ એનાલિસિસ દ્વારા આરોપીઓની ઓળખ છતી થતા ગણતરીના કલાકોમાં લૂંટ જેવા ગંભીર બનાવનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડેલ છે, જેમાં સૌરભ વિષ્ણુ ઝા, ઉંમર વર્ષ 22, રહે વરસામેડી, તાલુકો અંજાર, ઇબ્રાહીમ હુસેન કક્કલ, રહે બાગેશ્રીનગર 01, વરસામેડી, તાલુકો અંજાર, નૈનાબહેન ઉર્ફે ચક્કી મહેશભાઈ પ્રજાપતિ, રહે અંજાર, અને એક અજાણ્યો ઈસમ પણ સાથે હતા. પકડાયેલ આરોપીઓમાં જેકી યોગેશગીરી ગોસ્વામી, ઉંમર વર્ષ 36, રહે અંજાર, જે ચોરીનો માલ વેચનાર છે, ધર્મેશ દીપેશભાઈ સોની, ઉંમર વર્ષ 23, રહે અંજાર, જે ચોરીનો માલ ખરીદનાર છે, અશોકભાઈ મારુતિભાઈ પવાર, ઉંમર વર્ષ 47, રહે અંજાર, જે પણ ચોરીનો માલ ખરીદનાર છે. કબજે કરનાર મુદ્દા માલ આ પ્રમાણે છે, જેમાં સોનાની બંગડીઓ ગાળી નાખી અને તેની ટુકડી બનાવેલી છે, જે 22.660 ગ્રામ છે અને જેની આશરે કિંમત 50,000 રૂપિયા છે તથા રોકડા રૂપિયા 3,000. પકડાયેલ આરોપીઓમાંથી સૌરભ વિષ્ણુ ઝા, ઉંમર વર્ષ 22, ના 6 ગુનાઓ નોંધાયેલ છે. આરોપી ઇબ્રાહીમ હુસેન કક્કલ, જેના પર અગાઉ 3 ગુના નોંધાયેલ છે. ગુનાને અંજામ આપવાનો હેતુ જોઈએ તો ઉપરોક્ત પકડાયેલ આરોપી દ્વારા જણાવેલ કે તમામ આરોપીઓએ આશરે એકાદ માસ પહેલા પ્લાનિંગ કરેલ કે એકલા રહેતા હોય તેવા સિનિયર સિટીઝન દંપતીઓની લૂંટ કરવાની હોય, જેથી અંજાર જૈન કોલોનીમાં રહેનાર સિનિયર સિટીઝન દંપતીનાઓની આશરે 15-20 દિવસ અગાઉ મહિલા આરોપી દ્વારા રેકી કરેલ હોય, જેથી આરોપીઓને જણાયેલ કે દંપતી એકલા રહે છે અને રોજ સાંજે બહાર બેસતા હોય, જેથી આરોપીઓને રેકી દરમિયાન તેના શરીર પર આભૂષણો પહેરેલા હોવાનું જણાઈ આવેલ હોય, તે દરમિયાન લૂંટ કરવાની યોજના ઘડેલ, પરંતુ જાહેર રસ્તો હોવાથી અને લોકોની અવર જવર થતી હોવાથી દિવસ દરમિયાન સફળ રહેલ નહીં, જેથી આરોપીઓએ પોતાના કબજાની લાલ કલરની R15 દ્વારા રાત્રિના રેકી કરી મોડી રાત્રે તમામ આરોપીઓએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી સાહેદને છરી જેવી તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપેલ. આ તમામ બનાવને અંજામ આપવાનું કારણ એ છે કે આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પોતાના અંગત ફાયદા અનુસાર ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, 75મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. મહેશભાઈ પૂજ, પ્રમુખ. દીપકભાઈ પારેખ, ઉપપ્રમુખ. મહેશ તીર્થાણી, માનદ મંત્રી. જતીન અગ્રવાલ, માનદ મંત્રી. નરેન્દ્ર રામાણી, ખજાનચી, તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ. 75મા ગણતંત્ર દિવસની
સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, મહામંત્રી પ્રદેશ બીજેપી, સાંસદ કચ્છ મોરબી, દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા, ભારત કા નંબર વન મહાપતન. લગાતાર 8વે વર્ષ 100+ એમએમટી કાર્ગો હેન્ડલ કરને વાલા પ્રમુખ મહાપતન. સભી મહાપતનો કે બીચ લગાતાર 16વે વર્ષ નંબર વન કા સ્થાન બરકરાર. ગણતંત્ર દિવસ કી સભી કો શુભકામનાએ. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.